રાહુલના ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ બહુચરાજી અને શંખેશ્વર મંદિરમાં ઝુકાવશે શીશ. પચાસ બેઠકોનો ટાર્ગેટ પૂરો કરવો હશે તો જૂથબંધીને આપવો પડશે જાકારો. અમિત શાહે ભાજપના કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર. કોંગ્રેસના અનામતના ફોર્મ્યુલા પર ચર્ચા કરવા આજે પાસની બેઠક, તો બોટાદમાં કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માંગ. સુરતના વરાછામાં ધારાસભ્યના કાર્યાલય પરથી બબાલ, ભારે હંગામા બાદ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, ઘટના સીસીટીવીમાં કેદ. કાલોલમાં વિદ્યાર્થીને છેડતી કરતા યુવકને લોકોએ આપી સજા, મુંડન કરી વાયરલ કર્યો વીડિયો. મનીલામાં યોજાયેલી આસિયાન સમિટમાં પીએમ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત, આજે થશે દ્વિપક્ષીય મંત્રણા. આંધ્રપ્રદેશના વિજયવાડામાં બોટ પલટી જતા 16 લોકોના મોત, બચાવવાની રાહત કામગીરી ચાલુ. ઈરાન ઇરાક સરહદ પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 135થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ. નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધાતા. વધુ એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે, મહાપ્રકોપ સામે આવ્યો છે. ઈરાન અને ઇરાક સરહદ પર ભૂકંપના આંચકા અહીં અનુભવાયા છે. કુદરતના મહાપ્રકોપમાં 135થી પણ વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે અને આંકડો હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. તો 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 7.3ની તીવ્રતાનો ભૂકંપ અહીં આવ્યો હતો. અહીં ભૂકંપ આવતા જ લોકોમાં જે ડરનો માહોલ છે તે સર્જાયો હતો. લોકો ઘર છોડીને બહાર ભાગ્યા હતા. ભયાનક ભૂકંપનો આ આંચકો કેટલાય લોકોનો જીવ લઈ ગયો છે. 135થી વધુ લોકોના મોત થયા છે. તો 7.3ની તીવ્રતાનો ભૂકંપ છે. ઈરાન ઇરાક સરહદ પર મહાપ્રકોપ કુદરતનો જોવા મળ્યો છે. તો હાલમાં જે આંકડો સામે આવી રહ્યો છે, 800થી પણ વધુ લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર છે. ઈરાન ઇરાક સરહદ પર ભૂકંપ અનુભવાયો છે તેને લગતી હાલમાં વિગતો સામે આવી રહી છે. તો 7.3ની તીવ્રતાનો આ ભૂકંપ હતો, તો વિનાશ પેર્યો છે. ભૂકંપના કારણે 140થી પણ વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. તો મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. ઈરાન સરહદ પર જે ભૂકંપ અનુભવાયો છે, લોકોમાં ગભરાટ અને ડરનો માહોલ છે, અફરાતફરીનો માહોલ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે, પરંતુ હાલમાં જે આંકડો આવી રહ્યો છે, 140થી પણ વધુ લોકોના મોત થયા છે. આગળ વધી કોંગ્રેસે અનામતની ફોર્મ્યુલા મૂકીને હવે બોલ હાર્દિક એન્ડ કંપનીના ખોળામાં નાખ્યું છે, ત્યારે હવે પાસ શું કરશે તેના પર સૌની નજર છે. કોંગ્રેસની અનામત ફોર્મ્યુલા પર ચર્ચા કરવા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં પાસની બેઠક મળનારી છે. આ બેઠકમાં હાર્દિક અને તેની કોર કમિટી બંધારણીય અનામત મુદ્દે ચર્ચા કરશે. સાથે જ પાટીદાર સમાજને કઈ રીતે અનામતનો લાભ મળી શકે તેના વિશે પણ ચર્ચા કરાશે. તો આ તમામ મુદ્દે ચર્ચા બાદ કોર કમિટી કોંગ્રેસને સાથ આપવો કે નહીં તે મુદ્દાની ચર્ચા કરશે. સાથે જ કોંગ્રેસ પાસના નેતાઓને કેટલી બેઠકો પર ટિકિટ આપી શકે છે તે મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. તો આજે ખાસ બેઠક અને આ બેઠકમાં અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. હાર્દિક પટેલના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની અનામત ફોર્મ્યુલા પર આજે વિશેષ રૂપે ચર્ચા થનારી છે. તો કોંગ્રેસને સમર્થન મામલે પણ ચર્ચા થશે, કારણ કે આખરે અનામત કઈ રીતે આપી શકે છે કોંગ્રેસ બંધારણીય રીતે તે પહેલા સમજવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે કોંગ્રેસને સાથ આપવો કે કેમ. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે. એક તરફ પાસની બેઠક મળી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરના રાયસણ ગામે એસપીજીની કારોબારી બેઠક મળનારી છે. બેઠકમાં ભાજપ કોંગ્રેસ પાટીદારોને શું આપવા માંગે છે તે મુદ્દે ચર્ચા થઈ શકે છે. પાટીદાર આંદોલન દરમિયાન શહીદના પરિવારોની સહાય સહિતના મુદ્દા પર ચર્ચા થનારી છે. તો સમગ્ર ગુજરાતમાંથી એસપીજીના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. એસપીજી અને પાસ આ બંનેની બેઠક છે. પાટીદારોને લઈને બંને પક્ષો તરફથી શું સામે આવી શકે છે, એક તરફ એસપીજી નક્કી કરવાની છે, બીજી તરફ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આજે પાસની પણ કોંગ્રેસ સાથે મહત્વપૂર્ણ બેઠક છે. તો ગાંધીનગરમાં એસપીજીને કારોબારી બેઠક મળવા જઈ રહી છે. પાટીદારોને ઓબીસીમાં સમાવવા બાબતે ચર્ચા થનારી છે. ભાજપ કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવી પહેલેથી જ માંગ ઉઠી રહી છે, ત્યારે શહીદોને સહાય સહિતના મુદ્દા પર ચર્ચા થનારી છે. ગુજરાતમાંથી એસપીજીના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેનાર છે. ગાંધીનગરના રાયસણ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એસપીજીના
તમામ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. પાટીદારોને અનામત અને સાથે સાથે જે પાટીદારોની માંગ છે તે મુદ્દે ખાસ ચર્ચા થનારી છે. તો શહીદોને સહાયની સાથે સાથે જેટલા પણ પ્રશ્નો રહ્યા છે, જેટલી પણ માંગ રહી છે તે અહીં મૂકવામાં આવશે. અને સાથે જ પહેલેથી જ કોંગ્રેસ અને ભાજપ પાટીદારો પ્રત્યે પોતાનું વલણ સ્પષ્ટ કરે તે બાબતને લઈને પણ માંગ થઈ રહી છે. તો એક તરફ પાસની બેઠક છે, બીજી તરફ એસપીજીની પણ બેઠક છે. તો આખરે પાટીદારોનો ઝુકાવ કોના તરફી રહેશે તે હવે ખૂબ ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે. કારણ કે આ બંને બેઠકમાં આખરે બંને પક્ષો તરફથી શું સમજાવટ કરવામાં આવે છે તે મહત્વપૂર્ણ બની રહેશે. તો ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન છે, એસપીજી બેઠક યોજાવા જઈ રહી છે, ત્યાં બીજી તરફ આજે કોંગ્રેસ અને પાસ વચ્ચે પણ બેઠક છે. એસપીજીએ જે બેઠકનું આયોજન કર્યું છે, ખાસ કરીને ભાજપ સાથે જે આ બેઠક મળવા જઈ રહી છે, ગુજરાતમાંથી એસપીજીના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેનાર છે. કારોબારી આ બેઠક છે. તો આજે જોવું રહ્યું કે આખરે શું આ અંગે કહેવામાં આવે છે એસપીજીને. તો બીજી તરફ પાસની જે બેઠક છે તેને લઈને પણ હાલમાં જે ચર્ચા છે આ બંને બેઠકોને લઈને થઈ રહી છે. કાલોલમાં યુવકોને વિદ્યાર્થીની છેડતી ભારે પડી છે. વિદ્યાર્થીનીને યુવાને રસ્તામાં પીછો કરી તેને પરેશાન કર્યો હતો અને આ મામલે સ્થાનિકોને જાણ થતાં જ તેમણે યુવકોને પકડીને મેથી પાક ચખાડ્યો અને તેનું મુંડન કરીને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ, પરંતુ આ યુવકો જે છેડતી કરી રહ્યા હતા વિદ્યાર્થીની તેને ચોક્કસથી સજા આપવામાં આવી છે અને જાહેરમાં મુંડન કરવામાં આવ્યું છે. અને આ તમામ જે ઘટના રહી હતી તો તેની ઘટનાનો વિડીયો છે સોશિયલ મીડિયા પર મૂકી દેવામાં આવ્યો છે. તો શબક શીખવાડવામાં આવ્યો છે આવા યુવકોને જે જાહેરમાં યુવતીઓની છેડતી કરી રહ્યા હતા, વિદ્યાર્થીની છેડતી કરી રહ્યા હતા. લોકોને અંગેની જાણ થતાં જ લોકો દ્વારા આ યુવકને શબક શીખવાડવામાં આવ્યો છે અને જાહેરમાં પહેલા તો તેને મેથી પાક ચખડવામાં આવ્યો અને ત્યારબાદ મુંડન કરવામાં આવ્યું. અને આ તમામ જે ઘટનાનો વિડીયો છે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો પણ વાયરલ થયો છે. તો યુવકોના મુંડનનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. યુવકનું મુંડન કરવામાં આવી રહ્યું છે. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હર્ષદ મહેરા. હર્ષદ, જે આખી ઘટના રહી છે કાલોલમાં યુવતીની છેડતી કરવી, આ યુવકોને ભારે પડી છે, શું રહી હતી ઘટના? પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એક ગામનો વિડીયો છે અને જે બે દિવસ પહેલાની બનેલી ઘટનાનો વિડીયો છે, જેમાં ખૂબ જ શરમજનક રીતે એક બે જેટલા લબર મૂછ્યા, જે 18 વર્ષની નીચેની ઉંમરના છે, પરંતુ એક સ્કૂલ ગર્લ કહેવાય, નજીકના ગામની સ્કૂલ ગર્લને રોજ પીછો કરીને સ્કૂલ સુધી આ લોકો જતા હતા અને છેડતી કરતા હતા. આ ગામ આ વાતની ખબર આ બાળકીએ આજુબાજુના એના સગાવાલાને કરતા બાળકીના સગાવાલાઓએ આ છોકરાઓને પકડી અને પોલીસ ફરિયાદ ના કરતા તેઓને સામાજિક રીતે સજા કરવાનું નક્કી કરીને માથેને મુંડન કર્યું હતું. અને આ સજાથી સંતોષમાંની કોઈ પોલીસ ફરિયાદ કરી નથી. હર્ષદ, જેમ આખી ઘટનામાં પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી, પરંતુ લોકોએ શબક શીખવાડ્યું છે અને આ પ્રકારની વધુ એકવાર છેડતી ન થાય તે માટે જે ખાસ જે લોકો દ્વારા આભાર માહિતી બદલ હર્ષદ. તો તમામ જે ઘટના રહી છે, મુંડન કરવાની આ ઘટના રહી છે, તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકોના મુંડનને લઈને હાલમાં વિડીયો વાયરલ બની રહ્યો છે અને લોકોએ જ શબક શીખવાડ્યો છે આ છેડતી કરનાર યુવકોને. હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. એરપોર્ટ પરથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 10 કિલો ચરસ સાથે આ લોકોની ધરપકડ થઈ છે. બંને શખ્સોની એનસીબીએ ધરપકડ કરી છે. તો ચરસની અંદાજીત કિંમત 1 કરોડની આસપાસ હોવાની પણ જે માહિતી છે તે મળી રહી છે. તો 10 કિલો ચરસ સાથે ધરપકડ કરવામાં આવી છે. બે શખ્સોની ધરપકડ કરી છે એનસીબીએ ધરપકડ કરી છે. તો ચરસની અંદાજીત જે કિંમત છે 1 કરોડની આસપાસ હોવાની જે વાત છે તે જાણવા મળી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી આ બે શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે. 10 કિલો ચરસ સાથે તેમની ધરપકડ થઈ છે. તો ચરસનું આ કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે. ચરસની અંદાજીત જે કિંમત છે 1 કરોડની હોવાની પણ માહિતી છે. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપક. દીપક, જે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ચરસ સાથે, શું છે અંગેની વધુ વિગતો?
જી વિધાતા, ચોક્કસ. જે હાલ ચરસ અને જે અફીણ ગાંજાનું જે વેપાર છે તે મોટું થઈ રહ્યું છે, ત્યારે વધુ 10 કિલો જે ચરસનો મોટો જથ્થો છે તે નાર્કોટિક્સ દ્વારા પકડવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી ગત મોડી રાત્રે જે બંને યુવાનો છે તે કાશ્મીરથી આવી રહ્યા હતા, ત્યારે અરાઇવલ ખાતેથી બંનેની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 10 કિલો જેટલો જે ચરસનો જથ્થો છે ઝડપવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત છે તે 1 કરોડ રૂપિયા સુધીની થવા પામી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બંને યુવકો છે તે કાશ્મીરથી અમદાવાદ ખાતે આવી રહ્યા હતા, ત્યારે તે બંને યુવકો આટલો મોટો જથ્થો જે ચરસનો છે તે કોને આપવાના હતા અને કોને સુધી આ તમામ જથ્થો જે પહોંચાડવાનો હતો તેની તપાસ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવી છે. જી વિધાન દીપક, આભાર માહિતી બદલ. તો હાલમાં આ તમામ ઘટનાક્રમ જઈ રહ્યો છે. ચરસ પકડાવવાની જે ઘટના સામે આવી છે તેને જોતા વધુ તપાસ શરૂ કરાઈ છે. તો 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી 10 કિલો ચરસ સાથે આ બંનેની ધરપકડ કરી લેવાઈ છે. તો એનસીબી દ્વારા હાલમાં વધુ તપાસ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અને હવે વાત રાહુલના મિશન ઉત્તર ગુજરાતની. તો રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધી આજે પાટણ જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં સુપ્રસિદ્ધ મંદિર બહુચરાજી માતાજીના અને શંખેશ્વરમાં જૈન મંદિરમાં દર્શન કરશે. તો રાહુલ ગાંધી લોકો સાથે મુલાકાત પણ કરવાના છે અને સભાને પણ અહીં સંબોધિત કરશે. તો આજે રાહુલ ગાંધીના પ્રવાસનો અંતિમ દિવસ છે, ત્રીજો અને અંતિમ દિવસ. ત્યારે આજના જે કાર્યક્રમો છે તો ખાસ બહુચરાજી પહોંચીને માતાજીના આશીર્વાદ મેળવશે, ત્યાં જૈન મંદિરમાં પણ તેઓ પહોંચવાના છે, સાથે લોકો સાથેની મુલાકાતને લઈને પણ આયોજન છે, સભાને પણ સંબોધિત કરનારા છે. તો બહુચરાજીમાં રોજગાર અને અધિકાર સભાને તેઓ સંબોધિત કરવાના છે. આજના જે કાર્યક્રમો છે મહેસાણામાં જે 24 થી 6:40 કલાકે અહીં મહિલા જે સંમેલનનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ પર છે ત્યારે કંઈક અલગ જ અંદાજમાં તેઓ જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે રાહુલ ગાંધીએ પાટણની બંસી હોટલમાં ભોજન લીધું હતું, ત્યારે હોટલમાં હાજર અનેક લોકો સાથે સેલ્ફી પણ લીધી. રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળી. એક યુવતીએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી, તો રાહુલ ગાંધીએ યુવતીની વિનંતી સાંભળીને તેની સાથે સેલ્ફી લીધી હતી. હોટેલમાં જમતા હતા, અમને ખ્યાલ પણ નહોતો કે રાહુલજી પણ આ હોટેલમાં જમવા આવશે. અમે સાઈડમાં જમતા હતા તો ગાડી આવીને બધા કે રાહુલજી આવ્યો છે, રાહુલજી આવ્યો છે. અમે અમારી જગ્યા ઉપર જમતા હતા ત્યાં બાજુમાં આવીને રાહુલજી પણ બેસી ગયા. અમે સામે ઉભા, હું પણ ક્યારની વેઇટ કરતી હતી કે રાહુલજી જોડે મારે સેલ્ફી લેવી છે, પણ અમે જમી અને ત્યાં ઉભા એટલે મેં ઈશારો કર્યો એટલે એમણે જોયું. મેં કીધું સેલ્ફી લેવી છે તો કે જમી અને હું લઉં છું. અને આખરે સાહેબે મને નહોતી ખબર કે આટલી દોડધામમાં આટલી પબ્લિક હશે, મારી જોડે સેલ્ફી લેશે, પણ સાહેબે સેલ્ફી લીધી. ગુજરાત પ્રવાસમાં રાહુલ ગાંધી ગુજરાતી ભોજનમાં સ્વાદ માણતા પણ જોવા મળી રહ્યા છે અને તે પણ રસ્તા પરના ઢાબા પર. રાહુલના અંદાજથી કોંગ્રેસના નેતાઓની ચોક્કસ જોમ ચડી રહ્યું છે. રાહુલની સાદગી થકી કોંગ્રેસના નેતાઓને સંદેશ પણ આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ પાટણમાં કાઠિયાવાડી ભોજન લીધું, જેમાં કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે જોવા મળ્યા. તો રાહુલ ગાંધી ઢાબા પર ભોજન લેતા નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે રાહુલ કંઈક બદલાયેલા અંદાજમાં જોવા મળી રહ્યા છે. ક્યારેક ટી સ્ટોલ પર જોવા મળે છે એક સામાન્ય વ્યક્તિની જેમ, તો ક્યારેક ઢાબા પર ભોજન લેતા. રાહુલ ગાંધીનું મિશન ગુજરાત. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાહુલનું પાલનપુરમાં પાટીદાર પ્રેમ જોવા મળ્યો. પાટીદાર દ્વારા રાહુલને પાટીદાર ટોપી પહેરાવીને સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના થરામાં આવેલા વાળીનાથ મંદિરમાં રાહુલ ગાંધીએ શીશ ઝુકાવ્યું. રાહુલ ગાંધીએ મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યું. વાળીનાથ મહાદેવ મંદિર માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે, તો માલધારી સમાજના લોકોએ રાહુલને પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. તો આ તરફ રાહુલ ગાંધી સાથે જન અધિકાર મંચના પ્રવીણ રામે મુલાકાત કરી હતી, જેમાં કર્મચારીઓના ફિક્સ વેતન અને કાયમી કરવાની અંગે ચર્ચા થઈ. તો પ્રવીણ રામે જણાવ્યું છે કે તેમણે 7 થી 8 માંગો
રાહુલ ગાંધી સમક્ષ મૂકી હતી, જેને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરીને પૂર્ણ કરવા કહ્યું છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ હવે પ્રવીણ રામ એક બે દિવસમાં સેમ પિત્રોડા સાથે પણ મુલાકાત કરનાર છે અને સમગ્ર મામલે ઊંડાણમાં મંથન કરાશે. ફિક્સ પગારનો કેસ સુપ્રીમમાંથી પાછો ખેંચવામાં આવે. કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ, આશાવર્કર, આંગણવાડી, મધ્યાહન ભોજન જેવા 15 લાખ જેટલા કર્મચારીઓ છે એને સમાન કામનું સમાન વેતન આપવામાં આવે. ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર જે ખેડૂતોમાં ઇકોઝોનનો કાયદો લગાવી દેવામાં આવ્યો છે, તાલાળા જેવા વિસ્તારની અંદર બાગાયતી પાક વીમો આપવામાં આવતો નથી, તો કોંગ્રેસ પાર્ટી જો સરકારમાં આવશે તો આ મુદ્દે શું કરવાની છે, બેરોજગાર યુવાનો માટે કોંગ્રેસ પાર્ટીનું શું સ્ટેન્ડ રહેવાનું છે, આહિર રેજિમેન્ટ બાબતે કોંગ્રેસ પાર્ટીનું શું સ્ટેન્ડ રહેવાનું છે, તેમજ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ ફરજિયાત કરવા બાબતે કોંગ્રેસ પાર્ટીનું શું સ્ટેન્ડ રહેવાનું છે, આ તમામ 7 થી 8 માગણીઓ મુદ્દે કોંગ્રેસ પાર્ટી સાથે રાહુલજી સાથે ચર્ચા કરવામાં આવી છે. ખૂબ ચર્ચા પોઝિટિવ રહી છે. તો તરફ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે કાર્યકરોને સંબોધ્યા હતા અને જીતનો મંત્ર પણ આપ્યો. 150 કરતા વધુ સીટો જીતવા જૂથબંધી છોડીને કામે લાગી જવા માટે જણાવ્યું છે. તો વધુમાં કહ્યું છે કે પાર્ટી પાસે 7200થી પણ વધુ ઉમેદવારોની યાદી છે, પણ ટિકિટ 182 છે. તેથી જેમને ટિકિટ ન મળે તો તેઓ નારાજ ન થતા તેને ભાગ્યનો વાંક સમજો. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે આરએસએસની તમામ સંસ્થાઓને પણ સાથે રાખો અને જનસંપર્ક જરૂર પડે તો ફરીથી કરો. તો નાના નાના સમાજનો પણ સંપર્ક કરો. આ તમામ મંત્ર જે છે જીતનો અમિત શાહે કાર્યકર્તાઓને આપ્યો હતો. તો ગાંધીનગર ટાઉન હોલ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં ભાજપનું જે ટાર્ગેટ છે, જે લક્ષ્ય છે, 150 કરતા વધુ બેઠકો મેળવવાનું. તો બેઠકો કેવી રીતે મેળવી શકાય છે તે અંગેનું માર્ગદર્શન અમિત શાહે કાર્યકર્તાઓને આપ્યું હતું. કહેવામાં આવ્યું તેમના તરફથી કે જૂથબંધીને જાકારો આપો તો મતદારોનો મિજાજ જે પારખો અને ત્યારબાદ તે પ્રમાણેના કાર્યો અને સાથે જ નાના નાના સમાજોને પણ સંપર્કમાં રાખો. આ તમામ મંત્રો આપ્યા છે અમિત શાહે. તો ટિકિટ ન મળે તો તેની નારાજગી ન દર્શાવતા, કારણ કે એક સાથે કામ કરવાનું છે અને ભાજપનો ટાર્ગેટ અહીં પૂરો થવો જોઈએ. આ તમામ લક્ષ્ય છે જ્યારે ભાજપનું, ત્યારે લક્ષ્ય સાથે માર્ગદર્શન આપ્યું કાર્યકર્તાઓને.